દીદી તને તો આજે એવી તૈયાર કરું ને કે આજે તને પેલો છોકરો જોવાવાનો છે ને એ અહીંયાથી જવાનું નામ જ ના લે બસ છાની માની તને તો બસ આખો દિવસ મજાક કરવાનું સૂચતું હોય છે હું મજાક કરું છું ને ઈ હવે બેનબાને નથી ગમતી હમણાં પેલો જોવા આવશે ને ઈ મજાક કરશે ને તો બેનબાઈની સામે સ્માઈલ આપશે હે ને અરે ગાંડી મને તો તારી આ બધી મજાક બહુ જ ગમે છે ખબર છે તને હું સાસરી જઈશ ને ત્યારે મને તારી આ શરારત તો બહુ જ યાદ આવશે અને હા હું તને બહુ જ મિસ કરીશ રીના દીદી તું જતી રહીશ ને પછી મને એકલા ઘરમાં નહીં ગમે મને તારી બહુ યાદ આવશે અરે તમે બંને આ શું કરો છો અત્યારથી રડવા લાગી અરે રાહુલ તો હજી જોવા આવે છે લગ્નને તો હજી બહુ વાર છે સોરી મમ્મી આ તો જરાક મન ભરાઈ ગયું હવે તું તૈયાર થઈને બહાર આવ રાહુલ આવી જ ગયો છે જીજુ આવી ગયા છે ઓય જીજુ વાળી હજી અમારી સગાઈ નથી થઈ હો અરે તમે બંને તો સાવ નટખટ છો ક્યારે સુધરવાના નથી ચાલો હવે જલ્દી રાહુલ તમે એકલા જ આવ્યા મમ્મી પપ્પા ના આવ્યા ના એ આવવાના જ હતા અને આવવા માટે તૈયાર પણ થઈ ગયા પણ માસીને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એટલે ત્યાં ગયા છે ઓ એવું છે મમ્મી પપ્પા તમને પછી મળી જશે હા કઈ વાંધો નહીં હું એમને પછી મળી લઈશ ઓ માય ગોડ કેટલો સારો છોકરો છે વાવ કાશ આ છોકરા જોડે મારું ગોઠવાઈ જાય ને તો સારું આશા તું અને રાહુલ અંદર વાતો કરી લો અને એને આપણું ઘર બતાવી દો જી મમ્મી હાય હેતલ હાય હેતલ મારે તારી એક હેલ્પની જરૂર છે તું કરીશ મને હા બોલ ને મારી દીદીને કાલે એક છોકરો જોવા આવેલો અને એ છોકરો મને બહુ પસંદ છે મારે એની જોડી સગાઈ કરવી છે અને મારા દીદી જોડે સગાઈનું ફાઇનલ કરે ને એ તું કેન્સલ કરાવ્યા અરે તું કંઈ ગાંડીવાણી તો નથી થઈ ગઈ ને તારી બેનની સગાઈ તું તોડાવીશ હા કેમ કે એ છોકરા જોડે મારે લગ્ન કરવા છે આ શું બોલે છે તું રીના તારી બેનની સગાઈ તું તોડાવવા માંગે છે હા મને એ છોકરો બહુ ગમી ગયો છે અને હું એને કોઈ પણ ભણે પામીને રહીશ બસ અરે પણ એ કઈ રમકડું થોડું છે કે તને ગમી જાય એટલે તારે એને પામી જ લેવાનું મારા દીદીને બીજો છોકરો મળી જશે ને એમાં શું ફરક પડવાનો ફરક પડે રીના દરિયાના તોફાની મોજા વચ્ચે વહાણ હાકીને કિનારે પહોંચ્યા પછી વહાણ ડૂબી જાય ને ત્યારે બહુ ફરક પડે છે મારે તારી આ બધી ફિલોસોફી નથી સાંભળવી તું મને ખાલી એટલું કે તું મારું કામ કરે છે કે નહીં એટલે તું નહીં માને એમ ને નહીં ઠીક છે બોલ શું કરવાનું છે મારે દીદી તું રડીશ નહીં બધું ઠીક થઈ જશે હું જીજુને સમજાવીશ કે તમે મારી દીદી જોડે આવું શું કામ કર્યું શું કામ સગાઈની ના પાડી અરે રીના કોઈ હરામખોરે એને કાન ભર્યા છે મારા વિરુદ્ધ શું જીજુના કાન ભર્યા છે પણ કોઈએ એ મને નથી ખબર અને તું જોજે અને મારી હાય લાગશે અને ક્યારેય સુખી નહીં થાય આશા લે બેટા પાણી પી લે અને તું રડીશ ને આશા હું કાલે જ રાહુલને મળીશ
અને હું એને પૂછીશ કે આવું કેમ થયું અને કેમ તમે સગાઈ કરવાની ના પાડી. અને એને સગાઈ નથી જ કરવી તો મને શું કામ હા પાડી? શું કામ અઠવાડિયા સુધી રોજ વાતો કરતા હતા અને કેમ મને ફરવા લઈ જતા હતા અને હવે આવું કર્યું? આશા, તું મને એમ કે જ્યારે તમે બંને ફરવા ગયા હતા તો તમારા બંને વચ્ચે કંઈ રકઝક થયેલી બેટા? ના મમ્મી, અમારા બંને વચ્ચે એવું કંઈ જ નહોતું થયું. તો પછી મને એ નથી સમજાતું કે અચાનક આમ રાહુલે ના કેમ પાડી દીધી. મમ્મી, રાહુલ એવું કહેતા હતા કે એને કોઈ છોકરી મારા વિશે એવું કીધું છે કે હું બચ્ચેલન છું, હું સારી છોકરી નથી. શું મમ્મી, સાચે હું એવી છું? ના બેટા, તું તો મારો સાચો હીરો છે, હીરો. બેટા, નક્કી કોઈએ રાહુલના કાન ભંભેર્યા છે, પણ તું ચિંતા નહીં કર, હું રાહુલને સમજાવીશ. અરે આશા, તારી તો સગાઈ નક્કી થઈ હતી ને, શું થયું? અરે યાર, જવા દે ને, ખબર નહીં એને શું થઈ ગયું. તૂટી ગઈ મારી સગાઈ, હવે ના પાડે છે. અરે ચિંતા નહીં કર, જે થાય છે એ સારા માટે જ થાય છે, કઈ વાંધો નહીં, તને એનાથી પણ સારો છોકરો મળી જશે. સારું, ચાલ હવે મારી બધી વાતો છોડ અને તું મને એમ કે તું શું કરે છે આજકાલ? તારા તો લગ્ન પણ થઈ ગયા છે. મારે બી કોઈ એમ તો વાંધો નથી, કોઈ ટેન્શન નથી, ઘરવાળો પણ સારો છે, સારું એવું કમાય છે, બીજું શું, આપણે તો જલસા. સાચી વાત છે, લાઈફમાં બીજું જોઈએ શું. તો પ્રિયાએ આશા વિરુદ્ધ મારા કાન ભર્યા અને મેં એની વાત માની લીધી અને આશા જોડે સગાઈ તોડી નાખી. પણ શું આ વાત સાચી હશે? આશા ખરેખર ખરાબ છોકરી હશે? પ્રિયા આજે એની વિરુદ્ધ જેવી રીતે બોલી રહી હતી એના ઉપર તો લાગે છે આ અને પ્રિયાની કોઈ ચાલ હશે. રીના મારી જોડે સગાઈ કરવા તડપી રહી છે. એ વારંવાર મને જીદ કરીને કહી રહી હતી કે હું એની સાથે સગાઈ કરી નાખું. નક્કી દાલમાં કંઈ કાલું હશે, મારે તપાસ તો કરવી જ પડશે. હેલો આશા, હું રાહુલ બોલું છું. હવે શું ફોન કર્યો? શું બાકી રહી ગયું છે હવે? આશા, મારે તને એક વાત કરવી છે. અરે ના ના, હું તો બચેલન છું, ખરાબ છું, તો પછી તારે મારી જોડે શું વાત કરવી છે? આશા, તો વાંકો નહીં બોલ, તું મારી વાત સાંભળ. હું તને એક હકીકત કહેવા માંગુ છું. કેવી હકીકત જણાવી છે તારે? અને તમે શેની વાત કરો છો? બાલ, તારી બેન છે ને રીના, એની ફેમ પ્રિયા મને મળવા આવી હતી. આશા, પ્રિયા મને વાત કરી હતી કે તું સારી છોકરી નથી, બચ્ચેલન છો. લગ્ન કરી લઉં. રીનાએ તમારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો? હા, એટલું જ નહીં, રીનાએ મારી સામે તારી બુરાઈ કરી હતી. કેવી બુરાઈ? શું કહ્યું એને? એ જ કે તું સારી છોકરી નથી અને તારે કેટલાય છોકરા સાથે સંબંધ છે. આજે તને ઘરે આવવા દો, એનો વારો કાઢી નાખું છું. પણ આશા, અત્યારે તું તારી જાત ઉપર કાબૂ રાખ. અત્યારે તારે કોઈની સામે કોઈ રિએક્શન નથી આપવાના. હું કહું એમ કર, તું મારી સાથે આવજે, ઠીક છે?
પ્રિયા સાચું કહે છે, આશા વિરુદ્ધ બોલવાનું તને નિર્ણય કર્યો હતું ને? બોલે ચૂપ કેમ છે? હું તને પૂછું છું, જવાબ દે. હા, મને રીનાએ જ કહ્યું હતું આશા બેન વિરુદ્ધ તમારા કાન ભરવાનું. મેં રીનાને બહુ સમજાવી હતી કે આશા તારી મોટી બેન છે, એની વિરુદ્ધ આવું કશું ના કર, પણ એ ના સમજી તે ના સમજી. અરે એને આવું શું કામ કર્યું પણ? કારણ કે રાહુલભાઈ એને ગમી ગયા હતા અને એ તમારી સગાઈ તોડાવી અને એ ખુદ સગાઈ કરવા માંગતી હતી. એક વાત તું કાન ખોલીને સાંભળી લેજે, હું અને રાહુલ તને મળવા આવ્યા છે ને એ વાત એને જાણ ન કરતી. સારું દીદી, હું આ વાત રીનાને નહીં કરું. રાહુલ ચાલો અહીંયાથી. રીના મોબાઈલ નીચે મૂક અને મારી વાત સાંભળ. શું થયું દીદી? હવે આટલું ભોળું બનવાની જરૂર નથી. આ તારી દીદીને બધી વસ્તુની ખબર પડી ગઈ છે કે તે શું કર્યું છે ને શું નથી કર્યું. મમ્મી, આજ રીનાએ મારી સગાઈ તોડવા માટે બધું સરેન્દ્ર રચ્યું છે. એને પેલી પ્રિયાને મળીને આખી ગેમ રમી અને મને આટલી બદનામ કરી નાખી. આજ તમારી રીનાએ કેમ તને જરાય શરમ ના આવી આવું કરતા? રીના, હું શું સાંભળું છું? હા મમ્મી, દીદી જે કહે છે ને એ સાચું કહે છે. તને શરમ ના આવી તારી બેન જોડે તને આવું કરવાનું થયું? રીના, રોહન જ્યારે આને જોવા આવ્યા તો ત્યારે તે મને એમ કહી દીધું કે મમ્મી મને એ વધારે ગમે છે. અરે તો હું કંઈ પણ બહાનું કાઢીને એને બદલે હું તારું ગોઠવી નાખત, પણ તે આવું કર્યું અને એ પણ મોટી બેન સાથે. આ તે સારું નથી કર્યું, સમજવું જોઈતું તું તારે. અરે બહેનો તો કેવી હોય, એકબીજા માટે કુરબાની આપે અને તે શું કર્યું, બલિદાન લીધવાનું. મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ છે દીદી, સોરી. હું અણસમજમાં આ બધું કરી બેઠી હતી, પણ દીદી હવે મને મારી ભૂલનો પસ્તાવો છે. હું આવું ક્યારેય નહીં કરું, મને માફ કરી દો પ્લીઝ. આશા, તું મોટી બેન છે ને બેટા, તું તો સમજદાર છે ને. એ ના સમજ હતી પણ તું તો સમજદાર છે ને બેટા. નહીં પણ મમ્મી તમે જ કહો, આમાં મારો ક્યાં વાંક હતો? એને મારી જોડે આવું કરવાની કઈ જરૂર હતી? બેટા તારો વાંક હતો જ નહીં, પણ આ બધું કુદરતનું કરવું હતું, બીજું કાંઈ નહોતું. અને આ નિમિત્ત બની છે, એણે મને ખાલી કીધું હોત ને તો આપણે એનો કંઈક રસ્તો કાઢત, પણ આપણે લાચાર હતા, હું જાણતી નહોતી અને એણે ના સમજ કરી. પણ બેટા તું તો સમજદાર છે, મોટી બેન થઈને નાની બેનને માફ આપ કરી દે બેટા. સારું મમ્મી, ચાલ ચૂપ થઈ જાવ, જે થયું એ ભૂલી જા. ભલે મોડે મોડેથી પણ સમજી તો ખરી ને. હા મમ્મી, તારી બેન છે. થેન્ક યુ મમ્મી. અને રીના, આજ પછી આવી કોઈ ભૂલ જિંદગીમાં ન થવી જોઈએ. અને હા બેટા, તને કોઈ ગમતું હોય ને તું ચોક્કસ મને વાત કરજે. અરે હું અને આશા બંને મળીને એને સમજાવશું અને તારી જિંદગી અમે બનાવવાની કોશિશ કરશું, પણ આવું ન કરાય. હા મમ્મી, દીદી હું તમને બેને વચન આપું છું, હું આવું આજ પછી ક્યારેય નહીં કરું, સોરી. ચલાઈ જા. ચાલો આજે સાંજે આપણે બધા પાણીપુરી ખાવા જઈશું.